હું છું આપનો મિત્ર આદિત્ય પંડ્યા, આપ સૌને જય શ્રી કૃષ્ણ પાઠવું છું. મિત્રો, કપાસમાં છેલ્લા એક સપ્તાહથી તેજીનો માહોલ ચાલી રહ્યો છે. જો કે શનિવારે સેજ મનમોળ સ્થિતિ રહી હતી. એક ધારી લગભગ 75 થી 125 રૂપિયાની તેજી પછી આજે 5 થી 10 રૂપિયાનો નાનો એવો ઘટાડો કેટલાક યાર્ડમાં થયેલી હરાજીની અંદર જોવા મળ્યો હતો. ટૂંકામાં એમ પણ કહી શકાય કે બજારમાં તેજી જે ગઈકાલે અટકી હતી એને આજે બ્રેક લાગી ગઈ છે અને બજાર એકદમથી ઊભી રહી ગઈ હોય એવો માહોલ સવારે દેખાયો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી 11:30 વાગે પૂરી થઈ ગઈ હતી. શનિવારે 12 થી 13 હજાર મણની આવક થઈ હતી અને 4G કપાસમાં ગઈકાલથી 5 થી 10 રૂપિયા ઓછા 1680 થી 1700 બોલાતા હતા અને 4G માં એકાદ એન્ટ્રીનો વેપાર 1730 રૂપિયામાં ગરજથી થયેલો હતો. એ સિવાય આવા ભાવમાં માગ નહોતી. એ પ્લસ કેટેગરીનો કપાસ 1660 થી 1675, એ ગ્રેડમાં 1640 થી 1650, બી પ્લસ કેટેગરી કપાસ 1625 થી 1635, બી ગ્રેડના 1611 થી 1615, સી પ્લસ કેટેગરી કપાસ હોય તો 1575 થી 1595 વેચાયેલો હતો અને ફર્ધર કે સી ગ્રેડના એવરેજ માલનો ભાવ 1500 થી 1550 હતો. મિત્રો, કેટલાક યાર્ડની અંદર કપાસની હરાજી થઈ ગઈ હતી. એની અંદર ધોરાજીની અંદર 1396 થી 1661, ઉપલેટામાં 1400 રૂપિયાથી 1640, ખાંભામાં 1475 થી 1700 અને ધારીની અંદર 1390 થી 1642 ના ભાવ હતા. બધે જ આજે ભાવમાં સ્થિરતા અથવા 5-7 રૂપિયાનો ઘટાડો દેખાયો હતો. મિત્રો, ભારતીય રૂના ભાવ ઝડપથી ઘટી ગયા પછી ફરીથી ઝડપથી વધીને 63,000 કરતા ઉપર જતા રહ્યા છે. અઠવાડિયામાં લગભગ 2 થી 2500 રૂપિયાનો સુધારો આવી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ 83 સેન્ટના ભાવ ફરીથી પહોંચી ગયા છે, જે 76 સેન્ટ સુધી ઘટી ગયા હતા. જોકે વિદેશી બજારમાં 83 સેન્ટનો ભાવ એક જ રેન્જમાં લાંબા સમયથી ચાલી રહ્યો છે. આમ વિદેશી બજાર ત્યાંની ત્યાં છે અને ભારતીય બજાર ફરીથી વધી ગઈ છે, એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણો ભાવ 10 થી 15% જેટલો ફરીથી ઊંચો થઈ ગયો છે અને એના કારણે નિકાસ કારોબાર ફરીથી ધીમો પડી ગયો છે. ભારતમાંથી અગાઉ બાંગ્લાદેશ, વિયેટનામ અને તાઇવાન જેવા દેશોની માંગ રહેતી હતી, પણ અત્યારે ખૂબ ધીમી પડી ગઈ છે. ચીનની માંગ લગભગ નહીવત જેવી છે. યાનની અંદર નિકાસ થાય છે પણ સીધી રૂની નિકાસ ગયા વર્ષ જેટલી નથી, એવી જ રીતે યાનની નિકાસ પણ ગયા વર્ષ જેટલી નથી. ભારતમાં ભાવ ઘટ્યા પછી જે રીતે ફરીથી વધી ગયા છે એ રીતે ખરીદનારા ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને યુરોપમાંથી કપાસ ખરીદવા લાગ્યા છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતમાંથી જે કંઈ નિકાસ કરવામાં આવે છે તે માત્ર નિકાસકારો પોતાની માર્કેટની સ્થિતિ જાળવી રાખવા માટે કરી રહ્યા છે. એમાં કોઈ ખાસ નફો નથી. ઘણી કંપનીઓ નુકસાનીમાં પણ નિકાસ કરીને પોતાની શાખ જાળવી રાખી રહી છે. મિત્રો, આજે બજાર હજુ 2 દિવસની રજા પછી ખુલેલી છે. સાંજે ઘણા બધા ડિટેલમાં રિપોર્ટ આવશે ત્યારે આપણે ફરીથી વાત કરશું. અત્યારે આટલું જ. જય શ્રી કૃષ્ણ.